स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। अपने भारतीय समाजशास्त्र जे मोटा मोटा समाजशास्त्री थी गया छे એમના વિશે અમરપાલી બેને એક યાદી તૈયાર કરી છે અને એ ધ્યાનમાં રાખીને એમણે મને પ્રોફેસર ગુરીએ અને પ્રોફેસર એમએન શ્રીનિવાસ ઉપર આ વખતે વાત કરવાની આ તક આપી છે। ત્યાર પછી પણ ભવિષ્યમાં આપણે જોઈશું। તો મિત્રો, આપણે જયારે સમાજશાસ્ત્રની વાત કરીએ છીએ અને ખાસ કરીને જયારે ભારતીય સમાજશાસ્ત્રના સંદર્ભમાં જોઈએ છીએ તો સૌથી પહેલું નામ પ્રોફેસર જીએસ ગુરીયાનું આવે, ગોવિંદ સદાશિવ ગુરીએ। હવે એ ભારતના સમાજશાસ્ત્રના પિતામાં કહેવાય છે, ભારતના સમાજશાસ્ત્રના જે કે એક પાયાના વિચારક તરીકે ગણાય છે। રોબર્ટ મર્ટનને ભારતીય સમાજશાસ્ત્રના સર્જનાત્મક પ્રતિક તરીકેની એમને બિરદાવ્યા છે અને આ રીતે પ્રોફેસર ગુરીએનો સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં ભાગ્યે જ એમનું નામ લીધા વિના ભારતીય સમાજશાસ્ત્રનો અભ્યાસ થઈ શકે છે। વી હેવ ટુ સ્ટાર્ટ વિથ ગુરીએ, એવી એક વાત છે। તો ગુરીએનું જીવન, એમનો જે અભ્યાસનો અભિગમ છે તે એમનો મુખ્ય પ્રદાન છે તે, અને એમને લગતી જે કંઈક નાની મોટી પ્રતિક્રિયાઓ થઈ છે, બૌદ્ધિક પ્રતિક્રિયાઓ થઈ છે, એ વિશે હું આપને આજની જે કંઈ આપણી આ ગોષ્ઠી છે એમાં આપને હું વાત કરીશું। તો ગુરીએ ભારતીય સમાજશાસ્ત્રના આદ્ય પિતામાં એટલા માટે કહેવાય છે કારણ કે જ્યારે ગુરીએ સમાજશાસ્ત્રમાં પ્રવેશ કર્યો તે વખતે ભારતમાં સમાજશાસ્ત્ર નામની કોઈ વસ્તુ અથવા કોઈ વિષય ભણાવાતું ન હતું, કોઈ વિષયનું સ્થાન ન હતું, અને એટલે ગુરીએ જ્યારે સૌથી પ્રથમ આપણે ભારતીય સમાજના સંદર્ભમાં અભ્યાસ કરવા લાગ્યા તો એમને ભારતીય સમાજમાંથી કોઈ પણ જાતનું સમાજશાસ્ત્રીય પ્રદાન પ્રાપ્ત થયું ન હતું અને એટલે એમને શ્રી ગણેશ કર્યા ભારતીય સમાજશાસ્ત્રના, તેમ આપણે કહી શકીએ છીએ। મિત્રો, આપણને ઘણાને કદાચ ખબર હશે કે ગુરીએ આમ મહારાષ્ટ્રના, અને મહારાષ્ટ્રના હોવાને લીધે એમનું મોટો ભાગનું જીવન જે છે મહારાષ્ટ્રમાં પસાર થયું, પણ હકીકતમાં એમનું જે પાયાનું શિક્ષણ જે છે, શરૂઆતનું જે શિક્ષણ છે એ આપણા ગુજરાતમાં થયું, જૂનાગઢમાં, જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં આપ દાખલ થયા હતા અને ત્યાંથી એમણે જે મેટ્રિકની ઇન્ટરની પરીક્ષા પાસ કરી હતી, તે વખતે બોમ્બે યુનિવર્સિટીના હિસાબેથી ઇન્ટર જે છે એ ગણાતું હતું। સ્કૂલ પણ એમણે ત્યાં જૂનાગઢથી કરી હતી કારણ કે એમના ભાઈ ત્યાં હતા। હવે એકચ્યુઅલી એમની સાથે પણ કેટલીક કમનસીબી થઈ, આમ તો એ સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા, ખૂબ 65% સુખી કુટુંબ હતું, વેપાર હતું અને એ રીતે ભર્યું ભર્યું જીવન એ લોકો જીવતા હતા, પણ એમના પિતાશ્રીના વેપારના સમય દરમિયાન એમનું એક વેપારીક વાહન જેમાં ઘણી બધી વસ્તુઓ, માલ સામાન અને પૈસા હતા, એ વાહન ડૂબી ગયું અને તે ડૂબી જવાને લીધે ધીમે ધીમે એમના ઉપર જે છે કે આર્થિક કટોકટી શરૂઆત થઈ અને છેવટે એક સમય એવો આવ્યો કે જ્યારે ગુરીએને પોતાનું ભણતર ભણવા માટે પણ મુશ્કેલી પડવા લાગી અને એટલે એ પછી જૂનાગઢ એમના જે ભાઈ હતા એમના ભાઈને ત્યાં ગયા અને ત્યાં એમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને એટલે પાયો એમનો જે કંઈ શરૂઆતનું શિક્ષણનો જે છે એ જૂનાગઢમાંથી થયો અને ત્યારબાદ એ જૂનાગઢથી પાસ થઈ ઇન્ટરની પરીક્ષા અને પછી એ બોમ્બે આવ્યા, એલ્ફિન્સન કોલેજમાં દાખલ થયા અને ત્યાં બીએની પરીક્ષા પાસ કરી, એની પછી એમણે એમએ કર્યું। એમએમાં પણ તે વખતે મેં કહ્યું તે પ્રમાણે સમાજશાસ્ત્રનું કોઈ જગ્યા કોઈ સ્થાન જ નહીં હતું, એટલે ગુરીએ સાહેબે સંસ્કૃતમાં અને સંસ્કૃતના ચાર સંસ્કૃતના પેપર લીધા અને ચાર ઇંગ્લિશના પેપર લીધા અને આમ આમ આઠ પેપર લઈ અને મુંબઈ યુનિવર્સિટીમાં સૌથી પહેલી વાર ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ મુંબઈ યુનિવર્સિટી પ્રોફેસર ગુરીએ એ પ્રથમ વર્ગમાં એમએની પરીક્ષા સંસ્કૃત સાથે પાસ કરી, પાલી
એમને એક સ્પેશિયલ વિષય તરીકે લીધો હતો ભાષા તરીકે. અને એ રીતે આ એટલા માટે હું કહી રહ્યો છું કે સંસ્કૃતના ઊંડા અભ્યાસને લીધે ગુરુએ ભારતની સમાજ વ્યવસ્થા અને એનો ધર્મથી જે કંઈ સંચાલન થતું એમાં ઊંડું ડોક્યું કરી શક્યા હતા. દેટ વોઝ ધ બેઝિક. કારણ કે જ્યાં સુધી કોઈ સમાજનું તમે એનું જે કંઈ ધરોહર છે, એની જે કંઈ હેરિટેજ છે, એના જે કંઈ ધાર્મિક ગ્રંથો અને જે તમારા ઇતિહાસોમાં લખાયેલી જે વસ્તુઓ છે એને તમે સમજી ન શકો, એને જાણી ન શકો, તો એ સમાજના મૂળમાં તમે પ્રવેશી શકો નહીં. અને એટલે ગુરુએ સાહેબે જ્યારે સંસ્કૃતની પરીક્ષાઓ પાસ કરી અને સંસ્કૃતનું ઊંડું જ્ઞાન ધારણ કર્યું, ત્યારબાદ એમને લો પણ કર્યો. અને એ રીતે એમનો જે કંઈ બેઝિક પાયો જે છે એ પાયો એટલો બધો મજબૂત હતો કે જેથી કરીને એમના તે વખતના જે મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા પેટ્રિક ગેડિસ, તો એ પણ એમનાથી ખૂબ પ્રભાવિત થયા. અને પેટ્રિક ગેડિસે એમને કહ્યું કે ભાઈ 1919 આસપાસની વાત છે કે ભાઈ તમે તમારું વધારાનો અભ્યાસ ચાલુ રાખો અને તમે જોઈએ તો અમે કોઈ પણ વ્યવસ્થા કરીએ. એટલી એ વારમાં પછી લંડનથી એક સ્કોલરશીપ એનાઉન્સ થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીમાં એ ભણતા હતા એટલે તમે જાણો છો આજકાલ આપણી બધી યુનિવર્સિટીઓમાં જે રીતનું સમીકરણો ચાલે છે. એટલે તે વખતે પણ હતા, તો એમનો કેસ જે છે પેટ્રિક ગેટિસ તૈયાર કર્યો અને સિન્ડિકેટમાં મુકાયો. મોટાભાગના લોકોને એવી આશાઓ હતી કે આ જે રાજરમતોમાં રહી જશે અને ગુરિયાને આ સ્કોલરશીપ મળશે નહીં. પણ સદનસીબે પેટ્રિક ગેટિસની વાત સિન્ડિકેટે માન્ય રાખી અને ગુરિયા સાહેબને 2 વર્ષની છાત્રવૃત્તિ આપી અને એ રીતે એ ગુરિયા સાહેબ લંડન ગયા. એટલે આ એક સમાજશાસ્ત્રનો તો કોઈ ખ્યાલ જ નહીં હતું. એમને સમાજશાસ્ત્રનું સૌથી પહેલું પુસ્તક જે વાંચ્યું હોય તો એ 1919 પછી ધ હિસ્ટ્રી ઓફ હ્યુમન મેરેજ, આ તે એટલે વેસ્ટર્ન માર્કની જે પુસ્તક છે એ આપને ખબર હશે, હિસ્ટ્રી ઓફ મેરેજ, એમણે વાંચ્યું સૌથી પહેલું. અને પછી બીજું પુસ્તક જે એમને જોવા મળ્યું હતું જે આપણે મોટાભાગના વિદ્યાર્થીઓ આપણા ભૂલી ગયા છે, શિક્ષકો પણ ભૂલી ગયા છે, એ હર્બર્ટ સ્પેન્સરનું પુસ્તક હતું પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી, જે બેઝિક. હું આજે પણ હું આપને સબને વિનંતી કરું છું કે અગર આ પુસ્તક કોઈ જગ્યાથી મળી શકે, આર્કાઇવ્સમાંથી કે જૂની જૂની લાઇબ્રેરીઓમાંથી, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં છે, ગુજરાત કોલેજની લાઇબ્રેરીમાં છે, ભાવનગરમાં શ્યામલદાસની લાઇબ્રેરીમાં છે, એટલે એવી પુસ્તકો મળી શકે તો એ જોજો તમે. ફંડામેન્ટલ્સ ઓફ સોશિયોલોજી આર ડિસ્કસ ઇન દેટ બુક. અને ગુરિયે સાહેબે એ બંને પુસ્તકોનો અભ્યાસ કર્યો. અને પેટ્રિક ગેડિસે જ્યારે એમની ભલામણ કરી હતી તે વખતે એમને એક વાત એવી કહી હતી કે ભાઈ તમે અર્બન પ્લાનિંગમાં અભ્યાસ કરજો, અમેરિકા ઇંગ્લેન્ડ જાઓ તો ઇંગ્લેન્ડ જઈને તમારા પીએચડીનો શોધ નિબંધ માટે અર્બન પ્લાનિંગનો અભ્યાસ કરજો. હવે ગુરિયા સાહેબને અર્બન પ્લાનિંગમાં જરાય પણ રસ નહીં હતો, એમને કિંગશીપમાં રસ હતો, સત્પણના સંબંધો અને જાતિ વ્યવસ્થા યા સમાજ વ્યવસ્થામાં એમને રસ હતો. એટલે એ રીતે એમને શરૂઆતમાં થોડુંક માનસિક રીતે મૂંઝવણ થઈ હતી, પણ લંડનમાં ગયા પછી એઓ હેડનના કોન્ટેક્ટમાં આવ્યા, એ રિવર્સના કોન્ટેક્ટમાં આવ્યા અને રિવર્સ અને હેડન વગેરેના માર્ગદર્શન હેઠળ એમણે પીએચડીનું કામ શરૂ કર્યું હતું. કમનસીબે શું થયું કે એમને શરૂઆતમાં હેડન સાથે જે વાત થઈ હતી એ ઉપરથી એમણે ભારતની જાતિ વ્યવસ્થાને સંદર્ભમાં કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા ઉપર એક નોંધ તૈયાર કરવાની હતી. પેટ્રિક ગેડિસની વાત એમણે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે પડતી મૂકી હતી. અર્બન પ્લાનિંગ ઉપર એમને ખાસ રસ નહીં હતો એટલે નહીં લીધી, પણ પીએચડી માટે એમને કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા એના ઉપર વાત નોંધ લખવા માટેનું ગેડિસે કહ્યું, એમને હેડનને કહ્યું. અને એ રીતે પ્રોફેસર ગુરીએ નોટ તૈયાર કરી, પછી એ નોટને એ લોકો ડિસ્કસ કર્યું. એ નોટ રિવર્સ સાહેબ રિવર્સ પ્રોફેસર હતા એ તે વખતે, તે રિવર્સની સામે મૂકી અને રિવર્સ પણ એનાથી બહુ જ પ્રભાવિત થયા. અને રિવર્સે પછી એમને કહ્યું કે ભાઈ તમે આ તમારો વિષય જે છે એમાંથી કાસ્ટનું રાખો બરાબર છે, પણ ક્લાસનું હમણાં પડતું રહેવા દો, ક્લાસ ઉપર તમારે પછીથી વાત કરીશું. અને એટલે એ રીતે એમણે રિવર્સની વાત માન્ય રાખી અને રિવર્સની વાત માન્ય રાખીને પછી કાસ્ટ ઉપર એમણે પોતાનું પીએચડી શરૂ કર્યું. હવે એ દરમિયાનમાં શું થયું કે એ 1920-21 વાત છે, સંશોધનનું રજીસ્ટ્રેશન વગેરે નામ થયું અને 1922 પેટ્રિક આપણે રિવર્સનું નિધન થયું. હવે એક રિવર્સ એટલે કે સમાજશાસ્ત્રીય
અને સામાજિક નવલશાસ્ત્રીય માનવશાસ્ત્રીય ક્ષેત્રમાં ખૂબ ઊંચી હસ્તી. એમણે 1904માં એક પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકમાં આપણા ભારતના જે ટોળા આદિવાસીઓ છે એ ટોળા આદિવાસીઓ માટે રિવર્સ તે વખતે 1904માં એમ લખ્યું કે આજની ઘડીમાં ટોળા આદિવાસીઓ જે જીવન જીવે છે એ જીવન આજથી લગભગ 100 વર્ષ પહેલાનું જે જીવન હતું એનું એ જીવન જ જીવે છે. એટલે કે પરિવર્તનનો જે પ્રવાહ જે છે એ શિથિલ અથવા તો નહીવત જેવું છે. એ જાતનું એમને રિવર્સનું ભારતની જ્ઞાતિ વ્યવસ્થા ઉપર ઘણું બધું યોગદાન છે આપણે બધા જાણીએ છીએ. તો એ રીતે ગુરિયાને બહુ આધાર હતો રિવર્સનો, પણ રિવર્સ ગુજરી ગયા તેથી ગુરિયા નોંધમાં પણ લખ્યું કે ભાઈ આ તો એક નર્વસને ખૂબ મોટામાં મોટી નુકસાની થઈ છે અને સાથે સાથે મારા અંગત રીતે પણ મને બહુ નુકસાન થયું છે. પણ પછી હેડન એમના સંપર્કમાં જ હતા અને એટલે એ રીતે એમનું કામ થયું. મુશ્કેલી શું થઈ હતી કે 1-1.5 વર્ષના ગાળામાં જે 2 વર્ષની છાત્રવૃત્તિ મળી હતી એ 2 વર્ષની છાત્રવૃત્તિમાં એમને પીએચડીનો શોધ નિબંધ કરવા નક્કી કરવામાં 1.5 વર્ષ નીકળી ગયું હતું. અને એટલે હવે પછી બાકી રહેલું કામ ક્યારે પૂરું થશે કેવી રીતે થશે, પણ પ્રોફેસરોની વાતને યુનિવર્સિટીઓ કેટલી માનતી હતી તે વખતે અને વિદ્યાર્થીઓનું જે કંઈ યોગદાન છે એની કેટલી કદર કરતી હતી એ ઉપરથી જ્યારે એમને હેડને વાત કરી ત્યાંની યુનિવર્સિટીમાં તો ગુરિયા સાહેબને 1 વર્ષનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું અને કોઈ પ્રકારની નાણાકીય તકલીફ ન થાય અને આ કામ પૂરું થાય તે જાતની વ્યવસ્થા પ્રોફેસરો અને યુનિવર્સિટીએ કરી. ત્યાંની એક પરંપરા છે અને એ રીતે આ કામ વ્યવસ્થિત રીતે થયું. આમ કરીને 1924માં એ પાછા ભારત આવ્યા. 1924માં યુનિવર્સિટી બોમ્બેમાં જોડાયા. પહેલાં એ રીડર તરીકે જોડાયા હતા, રીડર અને હેડ તરીકે, અને ત્યારબાદ 1924થી લઈ અને 1935 સુધી જે છે એ રીડર રહ્યા અને પછી એ પ્રોફેસર થયા, પ્રોફેસર અને હેડ. અને આ રીતે લગભગ 1959માં એ રિટાયર થયા અને લગભગ 35 વર્ષની એમની કામગીરી હતી. એ 35 વર્ષની કામગીરીમાં એમણે જે છે એમણે મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રને એક ખૂબ મોટું અને આપણે કહી શકાય કે એક આગવું સ્થાન આપ્યું. જ્યારે ભારતમાં ક્યાંય સમાજશાસ્ત્ર શીખવાડતું નહીં હતું ત્યાં એમણે આ સમાજશાસ્ત્રની શરૂઆત કરી, પાયો નાખ્યો. અને આ 35 વર્ષના ગાળામાં એમણે મુંબઈ યુનિવર્સિટીમાં લગભગ 30થી વધારે તો એમએના થીસીસોને ગાઈડન્સ આપી હતી, સુપરવિઝન કર્યું હતું અને લગભગ 55 જેટલા પીએચડીના શોધ નિબંધો એમણે લખ્યા, સુપરવિઝન કર્યું હતું. 55 જણાને પદવી મળી, પીએચડીની પદવી મળી એમના માર્ગદર્શન હેઠળ. અને હવે મિત્રો એ વસ્તુ જાણીને પણ આનંદ થશે કે એમના માર્ગદર્શન હેઠળ જે વખતે પીએચડી કર્યો એ માણસોમાં જે નામ છે એ નામ આજના આપણા સમાજશાસ્ત્રીઓમાં આગવી પેઢીના સમાજશાસ્ત્રીઓ કહેવાય છે. એમાં આઈપી દેસાઈ છે, એઆર દેસાઈ છે, એમએન શ્રીનિવાસ છે, એમએસએ રાવ છે, એટલા બધા મોટા મોટા જે આપણે કહીએ છીએ બોફેગામાં છે શ્રીલંકાના, એવી જ રીતે વેંકટરાયપ્પા છે સાઉથના, નંબર ઓફ પીપલ હુ આર નાઉ લીડિંગ પોઝિશન્સ એન્ડ સમ ઓફ હુમ પાસ્ડ અવે ઓલ્સો, કેટલાક એમાંથી ગુજરી પણ ગયા છે. પણ એ 55 થીસીસો જે એમણે સુપરવાઇઝ કરી હતી એમાંથી 40 થીસીસો જે છે એ છપાઈ, પ્રકાશિત થઈ અને આજે એ થીસીસોનો આપણે સમાજશાસ્ત્રના જે કંઈ મુખ્ય પુસ્તકો છે એ મુખ્ય પુસ્તકો તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે મારે 2-3 વસ્તુ તમને અહીંયા ખાસ કહેવી જોઈએ કે ગુરિયા સાહેબનો આ રીતનું જે યોગદાન હતું એ યોગદાનમાં બેઝિક વસ્તુ 2-3 વસ્તુ હતી. એક તો કે એમને સંસ્કૃતનું નોલેજ હતું કે જેને લીધે એ ભારતીય સમાજ વ્યવસ્થાને જાણવા માટે એના સગપણના સંબંધોને સમાજના જુદા જુદા પાસાઓને સમજવા માટે એનો એક ખૂબ સારો ઉપયોગ. રિવર્સે કહું કે મારી મોટામાં મોટી કમજોરી એ છે કે ભારતનો અભ્યાસ કરું છું પણ ભારતીય સમાજ વ્યવસ્થાને સમજવા માટેનું ગુરિયાને જે સંસ્કૃતનું જ્ઞાન છે એ જ્ઞાન મને નથી. એમના ગુરુએ એ રીતે પોતાના વિદ્યાર્થીને માટે કહ્યું કે મારા કરતા એ એટલું સારું છે. એટલે એ રીતે એક તો સંસ્કૃતનું પ્રકાર, બીજું એમનો દ્રષ્ટિબિંદુ જે હતો તે દ્રષ્ટિબિંદુમાં એમણે અભિગમમાં આપણે કહીએ તો વિકાસવાદી, વિકાસ હર્બર્ટ સ્પેન્સરની મેં તમને વાત કરી હતી પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજીની. તો એ હર્બર્ટ સ્પેન્સરના પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી અને હર્બર્ટ સ્પેન્સરના વિચારોથી પ્રભાવિત થઈને એને પહેલાં એ હોબાઉસના વિચારોથી પણ પ્રભાવિત થયા હતા અને એ રીતે હોબાઉસ અને હર્બર્ટ સ્પેન્સર અને એ બધાના વિચારોથી પ્રભાવિત થયા. ત્યારબાદ એમને એલિયટ સ્મિથ અને પેરી
આ બીજા બધા વિદ્વાનો પ્રસારણવાદી વિદ્વાનો રિવર્સ પોતે પણ પ્રસારણવાદી વિદ્વાન અને એ રીતે એમણે આ અભિગમમાં એક એ માનતા હતા કે કોઈ પણ સમાજને તમે સ્ટ્રક્ચરલ ફંક્શનલ પદ્ધતિથી નથી સમજી શકવાના કોઈ વાસ્તવિક વર્તમાનને સમજવું છે ગુરુ એ વાત તમે નોંધી રાખજો ગુરુએ સાહેબ કહેતા હતા કે કોઈ પણ સમાજની જે વર્તમાનને તમારે સમજવું હોય તો એના ભૂતકાળમાં તમારે જવું પડે જો ભૂતકાળમાં તમે ન જાઓ એના મૂળ ન જાણો તો આજે એ સમાજ શું છે તમે જાણી શકતા નથી અને એટલે એ સ્ટ્રક્ચરલ ફંક્શનલ અભિગમના વિરોધી હતા એને એમણે કોઈ ખાસ સ્થાન નહીં આપ્યું એમને કોઈ પણ લખાણમાં સ્ટ્રક્ચરલ ફંક્શનલ અભિગમ જે છે એ મળે નહીં પણ એમને વિકાસવાદી દ્રષ્ટિકોણ ઉપરથી એમને આ કર્યું હતું અને ઐતિહાસિક સમયના સમય બિંદુ ઉપર અને સ્થળના બિંદુ ઉપર એટલે બે એમને યુરોપિયન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચર એ બંનેનો ગહન અભ્યાસ કર્યો આફ્રિકન્સનો અભ્યાસ કર્યો અને એ આપણે આગળ જોઈશું તો તમે જોશો કે એમણે જે કંઈ તથ્યનું વિશ્લેષણ કર્યું છે એ તથ્યનું વિશ્લેષણ સમય અને સ્થળના પરિમાણ ઉપર એ કર્યું છે અને તેથી કરીને એ વિકાસવાદી પ્રસારણવાદી અભિગમ ધરાવતી વ્યક્તિ તરી છે ખાસ કરીને એમણે જ્યારે સમાજનું પરિવર્તન અને એની રચનાની અથવા તેના માળખાનો અભ્યાસ કરવો હોય એનું સ્થાયિત્વના પાસાનું અને એના ગત્યાત્મક પાસાનું જ્યારે તમારે અભ્યાસ કરવું હોય તો તમારે ઐતિહાસિક અને વિકાસવાદી અભિગમ અપનાવવો જ પડે એ જાતની એમની માન્યતા હતી અને આગળ હું તમને સ્પષ્ટ કરીશું કે કેવી રીતે એમને આ વસ્તુ પોતાના અભ્યાસોમાં રજૂ કરી છે અને બીજું એક મુખ્ય વસ્તુ જે છે એ બીજી વસ્તુ એમનામાં હતી કે એ તથ્યને ફિલ્ડને આપણે ફેક્ટ્સ અને થિયરીની વાત કરીએ છીએ ને તો સમાજશાસ્ત્ર એ કહે છે કે કોઈ વર્ગોમાં કે કોઈ જાતની ચોપડીઓમાં નથી હોતું પણ એ તો માણસ જ્યાં જીવન જીવે છે એ જ સમાજશાસ્ત્રની પ્રયોગશાળા છે અને એટલે તમે જ્યાં જાઓ છો તે અભ્યાસ કરવા જાઓ છો તો જે ક્ષેત્રીય માહિતી હોય ફિલ્ડની માહિતી લોકો કેવી રીતે વર્તે છે લોકો શું ખાય છે શું પીએ છે કઈ જાતના બંધનોનું પાલન કરે છે કઈ જાતના નિષેધોનું પાલન કરે છે આ બધી વસ્તુઓનું તમારે નિરીક્ષણ અને ઇન્ટરવ્યુ વગેરેના આધાર ઉપરથી એની સમજ મેળવી અને આ રીતે માહિતી ભેગી કરી લીધા બાદ એ માહિતીના આધાર ઉપરથી આપણે એ વસ્તુનું સમજ આપવી જોઈએ તમને યાદ હશે કદાચ તમારા માટે જે સમાજશાસ્ત્ર ભણ્યા છે એ લોકોને કે ભાઈ આઈપી દેસાઈ સાહેબે ગુજરાતમાં અસ્પૃશ્યતાની અંગેનો જે અભ્યાસ કર્યો 69 ગામડાઓનો અભ્યાસ કર્યો તો એ 69 ગામડાઓના અભ્યાસમાં એમણે બીજું કઈ નહીં પણ એ ગામડાઓમાં સવર્ણો અને દલિતો વચ્ચે કયા કયા જીવનના એવા ક્ષેત્રો છે કે જ્યાં આભરછેટ પડાય છે અને ક્યાં ક્યાં એવા જીવન ક્ષેત્રો છે જ્યાં આભરછેટ પડાતી નથી એ જાતનું ફિલ્ડ માહિતી શોધકર્તાઓ પાસેથી મંગાવી અને એ માહિતીનું પછી એમણે વિસ્તૃત રીતે વિશ્લેષણ કર્યું તો એટલે ફેક્ટ્સ તથ્ય ક્ષેત્રમાંથી આવતી જે માહિતી જે છે એને જ એમને પ્રદાન આપ્યું હતું અને એ પ્રદાનના વિશ્લેષણને લીધે ગુરુ સાહેબના જે પ્રદાનો જે છે એ પ્રદાનો તથ્ય આધારિત છે ગુણાત્મક વિશ્લેષણ આપતા અભ્યાસો છે અને એમણે એ અભ્યાસો સમાજના દરેક પાસાને લગતા હું આ તમને 55 થીસીસોની જે વાત કરું છું એ 55 થીસીસો લગભગ 30 જેટલા જુદા જુદા વિષયો પણ એમણે વિદ્યાર્થીઓ પાસેથી તૈયાર કરાવી હતી 30 જેટલા જુદા જુદા જેમાં બધી જાતની વસ્તુઓ આવી ગઈ સમાજ જીવનની પરિવર્તનનું પણ આવી ગયું જેન્ડરનું પણ આવી ગયું સેક્સનું પણ આવી ગયું કલાનું પણ આવી ગયું સિવિલાઇઝેશન સંસ્કૃતિ સામાજિક સમસ્યાઓ સામાજિક ગુનાઓ સમૂહ તંગદિલી ધર્મ ભાષા કોઈ પણ એવું પાસું રહ્યું નથી કે જે આ 55 થીસીસોમાં જુદા જુદા શોધ કરતા હોય એની લીધું તો એટલે તથ્ય ફેક્ટમાંથી આવતી ફિલ્ડમાંથી આવતી જે માહિતી છે એને એમણે પ્રાધાન્ય આપ્યું હતું અને તેથી કેટલાક ટીકાકારો એવું પણ કહે છે કે ગુરુ સાહેબના પ્રધાનોમાં કોઈ સૈદ્ધાંતિક વાત જોવા મળતી નથી એમને કોઈ કન્સેપ્ટનું કે સંકલ્પનાનું ફોર્મ્યુલેશન કર્યું નથી કે કોઈ સૈદ્ધાંતિક પરિપ્રેક્ષમાં એમણે વાત કરી નથી આ જાતની એમની ટીકા છે પણ ગુરુ સાહેબ કહે કે સમાજમાં તમારે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાનું જ પદ્ધતિસર રીતે નિરૂપણ કરવું એમાં સાચું સમાજશાસ્ત્ર રહેલું છે અને એટલે જ હું તમને એક નાનકડી આડવાત તરીકે કહું તો આઈપી દેસાઈ એમના વિદ્યાર્થી હતા અને આઈપી દેસાઈના અભ્યાસોમાં તમને એમની ઝલક દેખાય છે તો એકવાર આઈપી દેસાઈ પાસે અમારા જૂના મિત્ર ધીરુભાઈ કરીને હતા એમણે એક દલિતચંદ વ્યારામાં જે કોલેજના પ્રાધ્યાપક છે એમને નોકરી માટે એક ચિઠ્ઠી આપી અને કહ્યું કે તું આઈપી દેસાઈ સાહેબને જઈને મળજે
દલિત આઈપી પાસે ગયા ને આઈપી પાસે જઈને પોતાની વાત કહી કે ભાઈ આ રીતે મારે નોકરી જોઈએ છે ને એમએ કર્યું છે ને હું તો સામાન્ય ઘરનો માણસ છું એટલે હવે મારે કામ વગર ચાલી શકે એવું નથી. તો આઈપી સાહેબે કહ્યું કે જો હવે ગરીબ અમીરની વાત તો હું કરતો નથી, હું તો તને એટલું જ કહું તારે નોકરી જોઈએ તો એમ કરતું કે કયા ગામનો છે એમ તો કે ભાઈ હું સૌરાષ્ટ્રના આ ગામનો છું. તો એવું કર કે તું આજે જા ત્યાં ગામ અને તારું ગામમાં કઈ જાતનું લોકો જીવન જોયે છે, સવર્ણો અને દલિતો વચ્ચે કઈ પ્રકારના સંબંધો છે, જુદી જુદી પ્રકારની જે છે સામાજિક રીતિરિવાજો પરંપરાઓ અને તહેવારો વગેરે આવે છે તે વખતે લોકો શું વર્તે છે, એક ગામની આમ 8-9 પાનાની નોંધ તૈયાર કરી લે અને એ નોંધ તૈયાર કરીને લાવ અને અહીંયા પછી તને જોઈશું. તો બાકી હું કઈ ઇન્ટરવ્યુ માનતો નથી. દલિતજીન ગયા અને 8-10 દિવસ પછી નોંધ લઈને આપી અને પછી 3-4 કલીગને એમને બતાવી આઈપી સાહેબે ને કહ્યું કેવું લાગે છે. તો પછી એટલે એ રીતે જ્યારે તૈયાર કરેલી નોંધ હતી તે નોંધ ઉપરથી એમણે એમની ગુણવત્તા નક્કી કરી. હવે આ આઈપી દેસાઈની જે વાત જે છે એ આઈપી દેસાઈની વાત આઈપીએ ગુરિયા સાહેબ પાસેથી ગ્રહણ કરી અને તમને મેં અગાઉ કહ્યું તે પ્રમાણે ગુરિયા સાહેબ જ્યારે લંડન ગયા હતા અને ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જ્યારે એ પીએચડીનું કામ કરતા હતા તો તે વખતે રિવર્સ અને એડને એમને એવું જ કહ્યું કે કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા ઉપર તમે એક નોંધ લખી લો. એ નોંધ લખી લીધા પછી અમે જોઈશું કે એના ઉપર પીએચડી થઈ શકે કે કેમ. તો એટલે એ રીતે તથ્ય જે છે એ તથ્ય અને એનું ગુણાત્મક નિરૂપણ કરવું આ એમનું એક મુખ્ય પાસું રહ્યું છે અને એમાં એ કોઈ દિવસ કોઈ સાથે બાંધછોડ કરતા ન હતા. બ્રિજરાજ ચૌહાણે તો એક જગ્યાએ એવું પણ કહ્યું છે એમના માટે કે ગુરે સાહેબ જ્યારે કોઈ પણ વ્યક્તિ બહારથી મળવા આવે આમ આવે તે આવે તો દૂર દૂરના પ્રદેશો અને તેમની સાથે વાત કરતા વાતમાં હંમેશા એમનું એની 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 ગુરે સાહેબનું વ્યક્તિત્વ જે છે ને એ એટલું બધું પ્રચંડ હતું અને એટલા બધા મક્કમ હતા અને એટલા બધા એ આપણે કહીએ કે એ હાવી થઈ જતા હતા કે સામેવાળી વ્યક્તિને કોઈને એ બોલવા દે કે તક નહીં આપતા હતા. એ એ વસ્તુ એમના માટે ઘણા જણા નોંધી છે અને એક ખૂબ જ આપણે કહી શકાય કે સ્વમાની વ્યક્તિ હતી, અત્યંત સ્વમાની અને એ રાષ્ટ્રપતિ વ્યક્તિ હતી. એટલે ચૌહાણ સાહેબે એમના માટે એમ કહ્યું કે ભાઈ જ્યારે કોઈ બહારનો વ્યક્તિ આવે, ધારો કે રાજસ્થાનનો આવ્યો કે પંજાબનો આવ્યો કે ઉત્તર પ્રદેશ ગમે તે આવે તો એની જોડે એ વાત કરશે એ કરશે વાતમાં ભલે એનો હાથ ઉપર રહેશે અને તેમ છતાં એ માણસ પાસેથી એ જે પ્રદેશમાંથી આવે છે એ પ્રદેશની સમાજને લગતી જ્ઞાતિને લગતી કુટુંબને લગતી લગતી એવી ઝીણી ઝીણી માહિતી ભેગી કરી લેશે કે જેથી કરીને એને એ વિસ્તારનું એ જ્ઞાન આવે. આપણે ભાગ્યે જ આવા આ પરંપરાઓને પાળતા હોઈએ છીએ. હાર્ડલી વી ઇન્ટરેક્ટ વિથ અવર સ્ટુડન્ટ્સ, આપણે વિદ્યાર્થીઓ સાથે એટલું પરામર્શ પણ કરતા નથી, એનું પર્યાવરણ પણ જાણતા. પણ ગુરુ સાહેબ આ રીતની દાનત ધરાવતા હતા કે જે બહાર આવ્યું છે એ માણસ પાસેથી મને જેટલું જાણવા મળી શકશે એટલું બીજી કોઈ વ્યક્તિ પાસેથી જાણવા મળી શકશે નહીં. અને એટલે એ રીતે ગુરુ સાહેબના અભ્યાસ પદ્ધતિમાં આપણે જોઈએ તો તથ્યોનું વાસ્તવિક પરિસ્થિતિઓમાંથી એકઠી કરેલી માહિતી જે છે એ માહિતીનું પ્રાધાન્ય છે. હવે મેં તમને થોડીક વખત પહેલા કહ્યું હતું કે ભાઈ આ બહુ જ સમાની હતા અને આમ પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા હતા, કોઈની આગળ કોઈને તાબે થતા નહીં હતા. હવે તમે 2-3 વસ્તુ હતું તમને 1969માં એમને આપણી મિનિસ્ટ્રી ઓફ જે એજ્યુકેશન જે છે હમણાં જેને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કહેવાય છે દિલ્હીમાંથી તો એમને એમની પાસેથી બાયોડેટા મોકલાયા મંગાવ્યા કોઈ કારણસર મંગાવ્યા હશે તો મિનિસ્ટ્રી વાળા મંગાવ્યા તો ગુરિયા સાહેબ તૈયાર કર્યા એમની પાસે બાયોડેટા વગેરેનો એમને કોઈ જરૂર પડી નહીં હતી ને કર્યા નહીં તો જો મિનિસ્ટ્રીમાંથી આવ્યો તો એમને તૈયાર કરવા શરૂ કર્યું લખવા માંડે તો 1-2 પેજ લખ્યા. ત્યારબાદ બીજી કે ત્રીજી દિવસે મિનિસ્ટ્રીમાંથી કાગળ આવ્યો પછી કે ભાઈ તમે 5 કોપીઓ એની મોકલાવજો. તો ગુરુ સાહેબે પેલી જે 2 પાના લખેલા હતા એ પણ ફાડીને ફેંકી દીધી કે ભાઈ આઈ એમ નોટ યોર સર્વન્ટ, તમે કોઈ વાર 1 કોપી મોકલાવો કોઈ વાર 5 કોપી મોકલાવો તમે. તો એમણે એ છોડી દીધું. એમએસ ગોરા એકવાર ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં જે હતા એમની પાસે ગયા અને પદ્મભૂષણનું ભારત સરકાર એમને એ ખિતાબ આપવા માંગતી હતી અને તે રીતે એમની પાસેથી એમની સ્વીકૃતિ જોતી હતી. તો પ્રોફેસર એમ એસ ગોરેને એમને કહી દીધું કે આવા માન સન્માન એમાં હું કોઈ જ્યાદા માનતો નથી અને એનો એનું કોઈ મારા માટે સ્થાન નથી. તો હી રિફ્યુઝ. ICSSR તમે જાણતા હશો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, એને પણ એમની પાસેથી બાયોડેટા મંગાવ્યો. તો એમને એટલે આ અનેક થઈ ગયા છે. જ્યાં એ પ્રોફેસરની એક યુનિવર્સિટીના પ્રોફેસરની જે અસ્મિતા હોય અને જે ગૌરવ હોય એ અસ્મિતા અને ગૌરવ તો એની વિદ્વત્તાથી જ ફેલાયેલી રહે છે. એને
કોઈ ઇનામ ઇકરામ કે કોઈ પદની કે અન્ય પ્રકારના બાહ્ય રાજકીય પ્રલોભનની જરૂર નથી પડતી. અને એ એટલા માટે હું કહું છું કે ગુરુ સાહેબ એવું ચોક્કસ માનતા હતા કે જો જ્ઞાન અને શિક્ષણની જે ઉચ્ચ શિક્ષણની જે શાખાઓ છે એ આવા બાહ્ય પ્રભાવોથી તદ્દન મુક્ત રહેવી જોઈએ. કોઈ પણ પ્રકારનું રાજકીય હસ્તક્ષેપ કે કોઈ પણ પ્રકારના પોલિટિકલ ઇક્વેશન્સ વગેરે એ યુનિવર્સિટી સુધી પ્રસરવા ન જોઈએ, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સુધી પ્રસરવા ન જોઈએ. અને એ રીતે એ ભારતની જે કંઈ સામાજિક વ્યવસ્થામાં જે કંઈ પડતી આવી રહી હતી, જે કંઈ સમૂહ તંગદિલી વધી રહી હતી, આઝાદી પછીના સમયમાં જે કંઈ થઈ રહ્યું હતું, એ બધાથી એક ઘોર ચિંતિત હતા. અને એ એક જ એનો ઉપાય એ માનતા હતા કે જ્યાં સુધી ભારતની યુનિવર્સિટીઓ સ્વાયત્ત ન થશે, સંપૂર્ણ સ્વાયત્ત અને માર્ગદર્શન ન કરશે, ત્યાં સુધી આ દેશમાં જે કંઈક સામાજિક પ્રગતિની જે વાત છે અથવા સમાજમાં જે પણ ગુણવત્તા સુધા ડિઝાયર્ડ સોસાયટી એ કોન્સ્ટિટ્યુશનનો આપણા ભારતના બંધારણના શબ્દનો બહુ વ્યાપક ઉપયોગ કરે છે એમના કે એ ડિઝાયર્ડ સોસાયટી આપણા બંધારણમાં એક આપણે કેવો સમાજ ઈચ્છીએ છીએ, આઝાદી પછી આપણે કેવો સમાજ ઈચ્છીએ છીએ એનું આખું એક ચિત્રણ કરેલું છે. તો ગુરુ સાહેબ કહેતા હતા કે ભાઈ આ બંધારણમાં દોરેલું જે સમાજ જે છે એ સમાજ આપણે ત્યારે જ પ્રાપ્ત કરી શકીશું જ્યારે કે લોકોના વલણો બદલાય, માનસિકતા બદલાય. અને આ વલણ અને માનસિકતા બદલાવવાનું કામ યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જ કરી શકે છે. અને યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ત્યારે જ કરી શકવાની જ્યારે કે એ રાજકીય હસ્તક્ષેપથી સ્વતંત્ર મુક્ત હોય, સંપૂર્ણ રીતે મુક્ત હોય. આ એ ગુરુ સાહેબ માનતા. અને એટલે એ રીતે આવા નાના મોટા કંઈ પણ રાજ્યો તરફથી કે રાષ્ટ્ર તરફથી કે સમૂહો તરફથી આપણે હમણાં હુઝુમાં ન્યૂઝપેપર્સમાં તમે જોતા હશો કે કોઈક નાની મોટી સંસ્થાઓ દ્વારા કંઈક બહુ માન કરવામાં આવ્યું, ભારતનું ગૌરવ ને આ તે એ બધા તરત ફોટા છાપે અને જાત જાત એ બધી વસ્તુઓ ગુરુ સાહેબ સુધી પહોંચી જ નહીં શકતી હતી. એ જાતના ઈરાદાવાળો માણસ પણ એમની સાથે જઈ શકતા ન હતા. આપણે તો કુલપતિઓ પણ હવે તો આવી આવી નાની નાની વસ્તુઓમાં ખેંચાઈ જાય છે અને યુનિવર્સિટીનું જે ખરું કામ છે તે તરફ એમનું ધ્યાન જતું નથી. પણ તે વખતના પ્રોફેસરો જે છે એ પ્રોફેસરો આ પ્રકારના હતા. હવે મિત્રો, આ તો ગુરુ સાહેબના વ્યક્તિત્વ અને એમને જે કંઈ કામગીરી અંગે મેં વાત કરી, એમને લગભગ 35 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું એ પણ આપણે જોયું. અને આ ગાળામાં એમણે લગભગ 30 જેટલા પુસ્તકો માટેની સામગ્રી ભેગી કરતી હતી. 1950 સુધીમાં જો તમે 1924માં જોડાયા અને 1924માં જોડાયા અને 1950 સુધી એમણે 5 પુસ્તકો લખ્યા હતા, ફક્ત 5 પુસ્તકો લખ્યા હતા. પણ વાંચન અને ગાઈડન્સ અને પીએચડીના પ્રોગ્રામ્સ એમાં જ રચ્યા પચ્યા હતા. પછી 1959 સુધીમાં એ પુસ્તકો થોડાક બધા 13 પુસ્તકો થયા 1959, પણ ત્યારબાદ રિટાયર થઈ ગયા. 59માં એ રિટાયર થયા આપણે જોયું હતું. હવે રિટાયરમેન્ટ થયા પછી એમણે 17 નવા જુદા જુદા પુસ્તકો લખ્યા, 17. એટલે માણસ નિવૃત્તિ પછી, અમારા જેવા માણસ ઘણી વખતે નિવૃત્ત થાય એટલે નાસીપાત થઈ જાય અને લોકો પણ માને કે ભાઈ નિવૃત્ત માણસ કંઈ કામ કરવા જેવું રહેતો નથી, તો એ વાત ગુરુ સાહેબના યોગદાન ઉપરથી ખરી ઉતરતી નથી. એમને લગભગ 17 જુદા જુદા પુસ્તકો લખ્યા અને જાત જાતના આપણે કહી શકાય કે સામ્યકીઓમાં અને બૌદ્ધિક ગોષ્ઠીઓમાં એમને ભાગ લીધો. આપણે ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની જે કંઈ પૂર્વ સ્થાપના કરી હતી એના પણ સ્થાપક એ હતા. સોશિયોલોજીકલ બુલેટિનની શરૂઆત પણ એમણે કરી હતી અને એટલા બધા એ ચીવટથી કામ કરતા હતા કે સોશિયોલોજીકલ બુલેટિન જે દિવસે એના જે કંઈ સબસ્ક્રિપ્શન આપતા છે એને પહોંચવું જોઈએ તે રીતે એ ડિસ્પેચ કરાવતા હતા, પોસ્ટ કરાવતા હતા. અને એ રીતે 1 માર્ચ અને 1 જૂનના રોજ વાચકના હાથમાં સોશિયોલોજીકલ બુલેટિન પહોંચી જાય એની જંગત કાળજી લેતા હતા. એટલે એ રીતે એક વિદ્યાર્થીને અને શોધને, સંશોધનને અને વિદ્યાર્થીઓને એજ વરેલી ખૂબ જ નીતિવાન વ્યક્તિ, ખૂબ જ ગૌરવશાળી વ્યક્તિ, ખૂબ જ આત્મસન્માની અને રાષ્ટ્રભક્ત પ્રખર રાષ્ટ્રભક્ત એમને જ્ઞાતિના અભ્યાસમાં પણ આપણે જોઈએ છીએ. એ થોડુંક આગળ આપણે વાત કરીશું ત્યારે હંમેશા એમને દિવસમાં રાષ્ટ્રીય એકતા અને ઇન્ટિગ્રેશનની વાત ઝલકે છે. અને કયા કયા કારણોસર રાષ્ટ્રીય એકતા ભારતમાં આવી નથી, કયા કયા કારણોસર ભારતમાં રાષ્ટ્રવાદ ખરા અર્થમાં કે જ્યાં લોકો સમજે કે ભાઈ આ મારું રાષ્ટ્ર છે, આ રાષ્ટ્રની મૂડી છે, આ રાષ્ટ્રના સાધનો મારા સાધનો છે, એને નુકસાન કરવું એટલે મારા જાતનું નુકસાન છે. હિન્દુ મુસ્લિમનો ભેદ કે સવર્ણના
દલિતોનું ભેદ કે આ બધી વસ્તુઓ એ એ માનતા હતા કે એ ત્યારે જ દૂર થઈ શકે છે જ્યારે કે માણસમાં ખરેખર રાષ્ટ્રવાદની ભાવના આવે અને એ રીતે એ રાષ્ટ્રીય હિતમાં કામ કરતા હતા. ધ ઓરિજિનલ સો કોલ્ડ ઓરિજિનલ્સની જે કે એમને ચૂપડી જે લખી હતી ભારતના આદિવાસીઓ વિશે કે જ્યાં એમને એમ કહ્યું છે કે ભાઈ આદિવાસીઓ પણ ભારતના આદિવાસીઓ પણ એ જે હિન્દુ ધર્મ જે છે એ હિન્દુ ધર્મના જ એક ભાગ છે એ આખી સિદ્ધાંત છે એમનો. તો એમાં પણ પછી જોયું કે આપણું નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું છે તો એ બંધારણના લાઇનમાં ધ્યાનમાં રાખીને એમને એ પુસ્તકનું ટાઇટલ બદલ્યું અને ધ શિડ્યુલ ટ્રાઇબ્સ કર્યું. એટલે એ રીતે અને એ પુસ્તકમાં પણ ઘણા બધા એમને સંશોધનો કર્યા, ઘણા બધા ફેરબદલ કર્યા. કારણ કે એમને લાગતું હતું કે જ્યારે બંધારણમાં એમ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ શબ્દ વપરાયો છે તો એ શબ્દની ગરિમા જળવાઈ રહે અને દલિત વર્ગને કોઈ પણ રીતે પરંપરાગત દ્રષ્ટિબિંદુથી જોવામાં ન આવે અને માત્ર શિડ્યુલ કાસ્ટ તરીકે જોવામાં આવે કે માત્ર શિડ્યુલ ટ્રાઇબ તરીકે જોવામાં આવે એ એ વાતને ધ્યાનમાં રાખીને પુસ્તકમાં જ્યાં જ્યાં જરૂરી લાગતા હતા એ બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને એમને ફેરફારો કર્યા. મતલબ એટલા બધા સંવેદનશીલ હતા કે જ્યાં આજે આપણે છૂટથી જોઈએ તો શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટાઇપનો શબ્દનો પ્રયોગ કરતા જ નથી. આપણે ઘણી વખતે દલિતો અને અથવા તો અન્ય પ્રકારના નામોથી આદિવાસીઓ વગેરેનામાંથી બોલાય છે પણ ગુરીએ તરત જ એમની જે કંઈ કૃતિઓ હતી એ કૃતિઓમાં એ રીતનો ફેરફાર કર્યો હતો. મિત્રો, આપણે એમના જે યોગદાનોની જે વાત કરીએ તો એ યોગદાનની વાતમાં હું બહુ સમયના અભાવને લીધે બધા વિષયો ઉપર તો જઈ શકતો નથી અને જઈ શકવું જરૂરી પણ નથી. અત્યારે આપણો જે પાઠ્યક્રમ છે અને એ પાઠ્યક્રમની જે કંઈ ભારણ છે એ ભારણને ધ્યાનમાં રાખી અને જે કંઈ બે ત્રણ વિષયો પર વાત કરવાની છે એ એ હું તમને વાત કરીશું. એમનું જે મુખ્ય પ્રધાન જે છે એ આપણે જેની સાથે પરિચિત છીએ એ જ્ઞાતિ વ્યવસ્થાને લગતું છે, ભારતની જ્ઞાતિ વ્યવસ્થા ઉપર. અને એમને સૌથી પહેલા એના ઉપર 1932માં એક પુસ્તક લખ્યું હતું, કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા. એટલે કાસ્ટ ઉપર બેઝિકલી તો એમને તમે જાણો છો તે પ્રમાણે કે પીએચડીનું એમનો કામ પણ જ્ઞાતિ વ્યવસ્થા ઉપર હતું અને એ જ્ઞાતિ વ્યવસ્થાના યોગદાનના આધાર ઉપરથી એમને પછી ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થાની જે વાત કરી. હવે આ પુસ્તક જે છે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા, તમે જોશો એક વસ્તુ યાદ રાખજો કે આ એમની એની પાંચ આવૃત્તિઓ થઈ અને એ પાંચ આવૃત્તિઓમાં એમને આ પુસ્તકનો ટાઇટલ જે છે એ બદલાતા રહ્યા. સૌથી પહેલા એમને જે મેં કહ્યું તે પ્રમાણે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા હતું. ત્યાર પછી એ પુસ્તકનું એમને રિવિઝન કર્યું અને રિવિઝન કરી અને કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા કર્યું. એ કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયાના બે એડિશન થયા. ત્યાર પછી ત્રીજું ચોથું એડમિશન જે હતું કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપેશન અને ત્યારબાદ 1963માં એમને કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા એ પાછું એ પબ્લિક. તો એટલે એ રીતે એક જ પુસ્તક જે છે એ તમે જોશો તો કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા, કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા, કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપેશન ઇન અને કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા એ આ જુદા જુદા શીર્ષકો સાથે છપાયું છે. અને સમયના બદલાવ સાથે જે જે જ્ઞાતિ વ્યવસ્થામાં ફેરફારો આવ્યા છે એ ફેરફારો એમણે આ પુસ્તકમાં આમે જ કર્યા છે. અને એ રીતે આ સમાજશાસ્ત્રી સાહિત્યમાં એમનો પાયો આજે ભારતમાં ફર્સ્ટ યરથી લઈને ફર્સ્ટ યરના વિદ્યાર્થી લઈ અને પીએચડી સુધી કે અન્ય કોઈ પ્રકારનો શોધ નિબંધ કરે કે શોધ કાર્ય કરે ગુરિયાના કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા કે કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયાના પુસ્તકના વાંચ્યા વગર જ્ઞાતિ વ્યવસ્થા ઉપરનો એનો પીએચડીનો કે કોઈ પણ પ્રકારનો શોધ નિબંધ જે છે એ અધૂરો જ રહે એમ કહીએ તો આપણે ખોટું નથી. એટલે એ રીતે આ એક બેઝિક જેમ આવું કહેવાય છે, તમારામાંથી કેટલાક લોકોને ખબર હશે કદાચ કે કિંગ્સલે ડેવિસની એક પુસ્તક છે હ્યુમન સોસાયટી. હવે એ હ્યુમન સોસાયટી માટે એવું કહેવાય છે કે ભાઈ એ પુસ્તક એવું છે કે જેનો ફર્સ્ટ યરના વિદ્યાર્થીથી લઈ અને પીએચડી કરનાર વિદ્યાર્થી બધાને માટે એમનામાંથી ખૂબ જ ઉપયોગી અને જરૂરી એવી માહિતી મળી શકે છે. જેને જેટલી ખપ અને જેટલું ગજું હોય એ પ્રમાણે એ હ્યુમન સોસાયટીમાંથી
એ ભાથું મેળવી શકે છે. એવી જ રીતે આ કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા કે કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયાને લગતી વાત છે કે ગુરિયાના આ પુસ્તકમાંથી કેટલાય લોકોને નવા નવા શોધ કરવા માટે, નવી નવી રિસર્ચ કરવા માટે, અથવા નવી નવી પ્રકારના જે કંઈ પ્રોજેક્ટ્સ કરવા માટે જે છે એમને પ્રોત્સાહન મળ્યું છે. અને ખરે અર્થમાં કહીએ તો ભારતની સમાજશાસ્ત્ર જ નહીં પરંતુ ભારતમાં સામાજિક માળખામાં જ્ઞાતિ અને એનામાં આવી રહેલા જે પરિવર્તનો વગેરેનો અભ્યાસ માટેનું આ એક દીવાદાંડીનું કામ કરે છે એમનું પુસ્તક. હવે અહીંયા તમે જોશો આ પુસ્તકમાં એની પહેલા ઘણા બધા લોકોએ કાસ્ટ ઉપર લખ્યું છે. ગુરીએ પહેલા પણ કાસ્ટ ઉપર ઘણા બધા લખ્યું છે જે આપણા સેન્સસના અધિકારીઓ થઈ ગયા હતા. સેનાટ છે, હટન છે અને ઘણા બધા લોકોના લખાણોમાં આપણે એ જોવા મળે છે. ઇવન એના પહેલા જે કંઈ આપણે યાત્રાળુ આવ્યા હતા એ લોકોએ પણ જ્ઞાતિ વ્યવસ્થા વિશે લખી છે. હવે એ બધાના લખાણોમાં તમે જોશો તો એ લોકો જ્ઞાતિની પરિભાષા આપવાની વાત કરી છે. દે હેવ ટ્રાઈડ ટુ ડિફાઈન કાસ્ટ, એટલે કેતકરની પરિભાષા આપણે વાંચીએ છીએ, હટનની પરિભાષા, રિવર્સની પરિભાષા, જાત જાતના અલગ અલગ લોકોએ પોતપોતાની પરીક્ષા પરિભાષા આપીને જ્ઞાતિને સમજાવવાની વાત કરી છે. ગુરિયા સાહેબે કહ્યું કે ભાઈ જ્ઞાતિ વ્યવસ્થા ભારતમાંના સામાજિક માળખામાં વૈવિધ્ય ધરાવતી એક એવી સંસ્થા છે કે તેને તેની એક સૂક્ષ્મ વ્યાખ્યામાં બાંધી લેવું એ શક્ય નથી. મતલબ ભારતની જ્ઞાતિ વ્યવસ્થાને તમે વ્યાખ્યાના બંધનોમાં બાંધી શકો એવું નથી. એને એટલા બધા પ્રદેશ વાઇઝ આપણે કહે છે ને, બાર ગાઉ બોલી બદલાય, આમ એવી રીતે જ્ઞાતિના રિવાજો, પરંપરાઓ, એમની મૂલ્યો, માન્યતાઓ વગેરે આખા ચડુતરના ક્રમમાં જો તો બધી જગ્યાએ એક સરખા નથી. એમ ઉત્તરમાં જે જ્ઞાતિઓ ઉચ્ચ ગણાતી હોય છે દક્ષિણમાં એ જ જ્ઞાતિઓ નિમ્ન થરમાં આવે છે. એવી રીતે કેટલાક જ્ઞાતિઓમાં બ્રાહ્મણો હોય છે અને તેમ છતાં માંસ મદિરાનો ઉપયોગ થાય છે. બીજા કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં બ્રાહ્મણ છે તો એ કાચું ભોજન પણ એ કોઈને અડેલું લેતા નથી, કોઈને અડેલું પાણી પણ પીતા નથી. એટલે આટલું બધું વૈવિધ્ય હતું, એટલું બધું હતું કે જેથી કરીને ગુરિયા સાહેબને થયું કે ભાઈ જ્ઞાતિની જે પરિભાષા આપવી એ શક્ય નથી. અને ભારતને સમજવું હોય તો જ્ઞાતિને સમજ્યા વગર તમે ભારતને સમજી શકો નહીં. આ જ વાત ઈરાવતી કરવે કે જે પ્રોફેસર ગુરિયાના સાથે ઘણું બધું કામ કર્યું છે, ઈરાવતી કરવે પણ કહેતા હતા કે જો તમારે ભારતના ખરા અર્થમાં સમજ મેળવી હોય તો એની ત્રણ સંસ્થાઓનો તમારે અભ્યાસ કરવો જરૂરી હોય છે. એક છે ગ્રામીણ જીવન, બીજું છે જ્ઞાતિ વ્યવસ્થા અને ત્રીજું છે સંયુક્ત કુટુંબ. જો આ ત્રણ વસ્તુઓ તમે ન સમજી શકો તો ભારત શું છે અને ભારતનો સમાજ શું છે એ જાણી શકો નહીં. ગુરિયા સાહેબ પણ આ ત્રણે ત્રણ વસ્તુ ઉપર ખૂબ ભાર મૂક્યો હતો અને એમાં આપણે જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ. તો થોડીક હું ઝડપથી સમયના અભાવને લીધે બહુ વધારતી નહીં જાઉં, પણ છ ગુણ પ્રમુખ લક્ષણો એમણે બતાવ્યા છે તે આપને સૌને ખબર હશે. સૌથી પહેલું લક્ષણ તો જે છે એ સમાજનું ખંડાત્મક વિભાજન, અને એટલે એમણે કહ્યું કે ભાઈ ભારતની જ્ઞાતિ વ્યવસ્થાની આ એક ખાસિયત છે કે એને લીધે આખો સમાજ જે છે એ નાના નાના ખંડોમાં વહેંચાઈ ગયો છે અને એ દરેક ખંડ, દરેકે દરેક જૂથ જે છે એ પોતાનામાં આત્મનિર્ભર અથવા તો પોતે સૌ પ્રકારની સામાજિક જે કંઈ એકબીજાને સહકારની, સાથ સહકારની જરૂર હોય છે એને લીધે એ જ્ઞાતિ પૂરતું જ એનું જીવન આખું ચાલી જતું હોય છે. અને જ્ઞાતિઓની વાત કરતી વખતે એમણે બીજી વાત કહી છે કે આ ખંડનાત્મક વિભાજનની, જેના ઉપર ઘણા બધા પુસ્તકો છે, ટેક્સ્ટ બુક્સ વગેરે લખાયા છે, હિન્દીમાં લખાયા છે, ગુજરાતીમાં લખાયા છે, એ બધામાં ગુરિયાની જે એક મુખ્ય વાત છે જે એ રહી જતી હોય છે તે એ છે કે ખંડનાત્મક વિભાજનની સાથે સાથે એમને કહ્યું છે કે ભાઈ જ્ઞાતિ સમૂહમાં વેચાયેલું છે અને દરેક જ્ઞાતિ પણ પછી પેટા જ્ઞાતિમાં વેચાયેલી છે. અને મુખ્ય વસ્તુ ગુરિયા સાહેબ એમ કહે છે કે જ્ઞાતિ કરતા વ્યક્તિ ઉપર પેટા જ્ઞાતિનું જે છે એ ખૂબ પ્રચંડ નિયંત્રણ હોય છે, કારણ કે એ પેટા જ્ઞાતિ જે એનો પંચ હોય છે. એટલે આપણે દાખલા તરીકે પટેલ તો પટેલોમાં તમે જોઈ શકો છો, કરવા પટેલ છે, લેવા પટેલ છે, આંજા પટેલ, તો આ પટેલોની પેટા જ્ઞાતિ હતી. એવી જ રીતે
વણિક છે, મોડ વણિક છે અને બીજા બધા શ્રી માર્ગ, એટલે એટલે કે આ પેટા જ્ઞાતિ જે છે, દશા વિષયને જે કે ભેદ છે, તો આ પેટા જ્ઞાતિઓ જે છે એ પેટા જ્ઞાતિઓ ખરા અર્થમાં વ્યક્તિ ઉપર વર્ચસ્વ ધરાવતી હોય છે અને એનો રોજબરોજનું અને જે પ્રાસંગિક જીવન જે છે એ પ્રાસંગિક જીવનનું સંચાલન કરે છે અને એનું પંચ હોય છે. ગુરે સાહેબે કહ્યું કે એ જ્ઞાતિનો પંચ હોય છે અને એ પંચ દરેક રીતે વ્યક્તિને પ્રોત્સાહન આપીને અને એને દંડ આપીને અથવા તો એના ઉપર બંધનો લાદી, સામાજિક નિયંત્રણ લાદી અને એ કામ કરે છે. સમયના પ્રવાહ સાથે આ પંચાયતોના જે પંચો હતા એ પંચોની કામગીરી બદલાવા લાગી છે. કોલ્હાપુરના વિલાસ સાંગવેએ અભ્યાસ કર્યો અને ત્યાં પંચાયતો કેવી રીતે બદલાઈ રહી છે અને કેવી રીતે જૂના વખતમાં રિવાજોના પરિપાલન માટે પંચાયતો કડકાઈ કરતી હતી, હવે એ પંચાયતો થોડુંક પોતાનો અભિગમ બદલ્યું છે અને એ પંચાયતો હવે સામાજિક વિકાસના કાર્યક્રમે શિક્ષણનો કામો કરે છે. આ તે પણ એક વાત ચોક્કસ છે કે ભાઈ જ્ઞાતિને લીધે આખું ભારતીય સમાજ નાના નાના ખંડોમાં વેચાઈ ગયું છે અને એટલે એને સ્વામી ભક્તિની વાત આવે કે સમૂહ પ્રત્યેની આસ્થાની વાત આવે તો પોતાની જ્ઞાતિ પૂરતી રહીને મર્યાદિત થઈ જાય છે. જ્ઞાતિથી ઉપરવટ જઈ અને શહેરને માટે કે આખા સમાજને માટે એને કંઈ મરી પીટવા માટેની તૈયારી હોતી નથી. મારી જ્ઞાતિ, મારું કુટુંબ, મારું સગું, એનાથી બહાર ભારત એ વ્યક્તિ આવી શકે. જ્ઞાતિ ભક્તિ થઈ એટલે રાષ્ટ્રભક્તિ થઈ ગઈ, એ જાતની વાત માનસિકતા વિકસી છે. અને ગુરે સાહેબ કહે છે કે એને લીધે શું થયું કે ભારતને એક રાષ્ટ્ર તરીકે લોકો સ્વીકારી શક્યા નથી. લોકોએ એને પોતાનો દેશ છે, પોતાનો સમાજ છે, એ જાતની પોતાની જ્ઞાતિ પૂરતી જે ભાવના મર્યાદિત રહી ગઈ. બીજું છે ચડ ઉત્તરનો ક્રમ. એક સમાજ આ રીતે ખંડોમાં તો વેચાઈ ગયો છે. નાની મોટી જ્ઞાતિઓમાં 2000 જેટલી નાની મોટી જ્ઞાતિઓની એમને એક પ્રદેશમાં ગણતરી કરી, એટલે આખો દેશ છુંદાઈ ગયો હોય, નાના નાના ખંડોમાં વિભાજિત ગયો અને દરેક ખંડ પોતાનામાં જ એક અલગ દુનિયા હોય એવી રીતે વાત કરે, એ જાતની પરિસ્થિતિઓનું હતું. અને કે બીજું કે ચડ ઉત્તરનો ક્રમ કે ભાઈ આ જ્ઞાતિઓ જે છે એ પછી સમાનાંતર નથી, બધામાં કોઈ જાતની સરખાપણું નથી, ઊંચ નીચનો ભેદ, ઊંચ નીચનો ભેદ અને એ ઊંચ નીચનો ભેદમાં પણ એવું કે જેનો ધંધો પવિત્ર, જેમ કે બ્રાહ્મણ તો હવે એનું કામ પવિત્ર છે, ઈશ્વરની જે પૂજા પાઠ વગેરે અને અધ્યયન અધ્યાપનનું લાગેલું, તો એટલે એ સામાજિક માળખામાં સૌથી ઊંચું સ્થાન ધરાવે અને એને અડેલું ભોજન કોઈ પણ ખાઈ શકે, એના હાથથી બનેલું ભોજન કોઈ પણ ખાઈ શકે, એને એને હાથથી કોઈ પણ પાણી લઈ શકે, કારણ કે એનું કામ પવિત્ર છે, એ પવિત્ર ધાર્મિક રીતે એ પવિત્ર છે, પ્યોરિટી. અને સૌથી છેવાડે આવે દલિત સમાજ, જેને આપણે અસ્પૃશ્યો કહેતા હતા, કે જેનું કામ ધંધો મરેલા ઢોર અને ગંદકી અને સફાઈ છે, એટલે અને એની વચ્ચેની મધ્યમ ક્રમના લોકો આવે. તો એટલે એ કહે છે કે આ ખંડાત્મક વિભાજન છે, એ વિભાજનની સાથે સાથે પછી આ ઊંચ નીચનો ભેદ છે અને ઊંચ નીચના ભેદને લીધે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથેના વ્યવહારમાં કેટલાક બધા બંધનોનું પાલન કરે છે. અને એટલે જ આ મેં તમને શરૂઆતમાં વાત કરી કે પ્રોફેસર આઈપી દેસાઈ જે 69 ગામડાઓનો અભ્યાસ કર્યો આપણા ગુજરાતના અને અસ્પૃશ્યતા અંગેની જેમણે જે ચકાસણી કરી, તો આ જ એક મુખ્ય વસ્તુ કે ભાઈ આંતરક્રિયાઓ, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિને અડીને કઈ કઈ વસ્તુ લે છે, કઈ કઈ વસ્તુ નથી લેતી, ક્યાં સુધી ઘરમાં આવવા દે છે, ક્યાં સુધી એની સાથે રહે છે ધંધાની બાબતમાં, આ તે બધું. અને એમણે કહ્યું કે ભાઈ પંચાયત વગેરેમાં પણ હવે તો આવું ભેદભાવ પ્રવેશી ગયું છે અને એ ખેડા જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં આઈપી દેસાઈને દેખાયું હતું. એટલે કહેવાનો મારો ભાવ એટલું જ છે કે ભાઈ બીજું મુખ્ય લક્ષણ એ હતું કે ઊંચ નીચનો ક્રમ, ઊંચ નીચનો ભેદ આ જ્ઞાતિ લીધે થયું. ત્રીજો જે ગુણ એમણે બતાવ્યો કે જેને લીધે સામાજિક વ્યવહાર અને ખાન પાન ઉપરના પ્રતિબંધો, એટલે કે આ જે સામાજિક ખંડો હતા એ સામાજિક ખંડો ઊંચ નીચના કોટિક્રમમાં ગોઠવાયેલા હતા અને એને ફલસ્વરૂપે સામાજિક વ્યવહાર, એકબીજા સાથેની દોસ્તી રાખવી, એકબીજા સાથેનું કામ સાથે રહીને બેસીને કામ કરવું અથવા તો આવન જાવનના સંબંધો રાખવા, ખાવા પીવાના કાચ જે રિવાજો છે, પહેલા આપણે ત્યાં એવી ઘણી બધી હોટલો તમે શહેરોમાં અને ગામડાઓમાં જોતા હશો કે હિન્દુ લોજ અને આ બધું, એટલે એ પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે ભાઈ ઊંચ નીચના ભેદને લીધે દલિતો કે અસ્પૃશ્યોને કે નીચી જ્ઞાતિઓના લોકોને આવે હોટલોમાં કે જ્યાં ખાણીપીણીની જગ્યા હોય ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી. ઘણા બધી જગ્યા તમે જોયું હશે ચાની રેકડી ઉપર પણ, આજે પણ નાના નાના કસ્બાઓમાં અને ગામડાઓમાં જઈએ તો દલિત ભાઈઓ અને બહેનો માટે ચાના પીવાના જે કપ હોય એ તૂટેલા દાંડાના કપ આજુબાજુમાં ક્યાંક ગોઠવેલા હોય છે, મૂકેલા હોય છે.
પણ એમને જે કઈ બીજા ગ્રાહકો જે કપથી ચા પીએ એ કપથી ચા એમને પીવા મળતી નથી. એનું પાછળનું આ એક અવશેષ રહી ગયું છે કે જેથી ખાન પાનના વ્યવહારમાં પણ એ માત્ર દલિત પૂરતું જ નહીં હતું, ઊંચ નીચના ક્રમમાં જે ઊંચા ક્રમમાં આવે એના હાથનું પાણી કે એના હાથનું બનેલું ભોજન નીચેના વ્યક્તિઓ કરી શકે, એને સાથે બેસીને કરી શકે. પણ જે નીચલા ક્રમમાં આવતી હોય જ્ઞાતિ એના હાથે બનેલું ભોજન કે અન્ય બળેલું ભોજન ઉપર નહીં. અને એટલે જ કાચું અને પાકું ભોજન એવી જાતનું ભેદ પણ આપણે અહીંયા કરવામાં આવ્યું હતું. અને તમે તો જાણો જ છો કે આ જે કંઈ અસ્પૃશ્યતાનો કલંક જે આપણા દેશ ઉપર હતો, સમાજ ઉપર હતો, તો આ ખાન પાન અને પાણીના જે કંઈ વ્યવહારો હતા એમાં દલિતોને તો કૂવા ઉપરથી પાણી પણ લેવા દેવામાં નહીં આવતું હતું. બાબા સાહેબ આંબેડકરે પણ આ જાતનો ભેદભાવ ની જે ક્રૂરતા જે છે તે અનુભવી હતી. એટલે આ એક જ્ઞાતિનું લક્ષણ હતું કે જેને લીધે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે પારસ્પરિક સહકાર હોવા છતાં પણ આ જાતની જે કંઈ નિષેધો જે છે એ નિષેધોનું પાલન કરતા હતા. અને ગુરિયા સાહેબે તો એવું પણ કહ્યું છે કે ભાઈ બધા વર્ગોએ એનો સ્વીકાર કર્યો હતો પોતાના ધર્મ તરીકે. એટલે આ ભેદભાવ હતો અને તેમ છતાં સમાજમાં આવી જાતના કોઈ પ્રચંડ આંદોલનો અથવા તો એવી એવા કોઈ પ્રકારની હિંસાત્મક ક્રાંતિઓ થઈ નથી કે જેને લીધે સામાજિક વ્યવસ્થા આખી ખોરવાઈ જાય. પરંતુ આ તો છેક વૈદિક યુગ પછીથી જે પ્રમાણે ધીમે ધીમે જ્ઞાતિ વ્યવસ્થા ડેવલપ થઈ અને આજે બદલાયેલી પરિસ્થિતિઓમાં પણ એ જીવંત રહી છે. તો આ એક વસ્તુ આ બધા બંધારણ વાતો હતી એ બંધનોને બંને પક્ષોએ સ્વીકાર્યા હતા. જે ઉપલા થરમાં આવતો હતો વ્યક્તિ એ પણ સ્વીકારી હતી અને જે નીચલી પાયરેમાં આવતા હતા એ નીચલી પાયરાને રોકો પણ અમારું પોતાનું ધર્મ છે. કારણ કે એમાં ગીતાનો જે કર્મનો સિદ્ધાંત જે છે એ કદાચ એની પાછળ રહ્યો હશે કે ભાઈ આપણે આ જન્મના કર્મો વ્યવસ્થિત રીતે કરીશું, ખાટકી તરીકે પણ આપણું કામ વ્યવસ્થિત કરીશું તો આવતા જન્મમાં આપણે ઊંચી કોટીમાં જન્મ મળશે. તો આ એક ત્રીજું ગુણ હતું. ચોથું ગુણ હતું જે નાગરિક જીવન, જે જાહેર જે નાગરિક જીવન ના હક્કો અને હકવિહીન ધાર્મિક અને નાગરિક જીવનના હક્કો અને હકવિહીનતા. એટલે કે એ ધર્મની બાબતોમાં અને જાહેર જીવનની બાબતોમાં બધા વર્ગોને સમાન હક્કો ન હતા. વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કોણ કરી શકે, પૌરાણિક મંત્રોનું ઉચ્ચારણ કોણ કરી શકે, કોણ કઈ પ્રકારની ધાર્મિક વિધિઓ કરી શકે, કોણ હિન્દુ મંદિરોમાં કોણ જઈ શકે, ધર્મશાળાઓમાં કોણ રહી શકે, આવી બધી જાતની ઇલોબરેટ બહુ જ પરંપરાગત સમાજ વ્યવસ્થામાં ભેદભાવો પરિભાષિત હતા. અને એટલે જ સ્કૂલોમાં પણ દલિત વર્ગના બચ્ચાઓ ન જઈ શકતા હતા. અને આ રીતે નાગરિક અને જાહેર જીવનમાં અમુક વર્ગોને હક્કો હતા અને એ હકને લીધે એ જ એ બધી સુવિધાઓનો ઉપયોગ કરી શકે અને એના આધાર ઉપરથી સામાજિક માળખામાં પોતાની જે કંઈ સ્થિતિ જે છે એ સ્થિતિને ટકાવી રાખવામાં મજબૂત થાય કામ કરે. અને બીજો વર્ગ એવો હતો કે જેને હકવિહીનતા, ઉપલા વર્ગની સેવા કરવી અને સેવા જ કરવી અને એ રીતે હક વગરનું જીવન જીવવું. આ આપણે આજે પણ ગ્રામીણ પ્રદેશોમાં આપણે જઈએ તો એવા બનાવો દેખાય છે કે જ્યાં જરા પણ નીચલી જ્ઞાતિનો માણસ પોતાના હક્કોના માટે માથું ઊંચું કરે તો એને પરંપરાગત મૂલ્યોને લીધે અથવા તો પરંપરાગત વર્ચસ્વ ધરાવતા તત્વો જે છે એ તત્વો આવી લોકશાહી વ્યવસ્થા હોવા છતાં પણ એને નાગરિક અને જે ધાર્મિક જીવનના હક્કો એને આપતા નથી. એટલે આ એક ચોથું ગુણ હતું. પછી આવે છે ધંધાની પસંદગીનો અભાવનો આવે છે અને એ ધંધાની પસંદગીના અભાવને લીધે લોકો મરજી માફકનો પોતાનો ધંધો કરી શકતા હતા. જે જ્ઞાતિનો ધંધો હોય એ જ જ્ઞાતિનો ધંધો એમને કરવો પડતો હતો. અને એટલે દરજી હોય તો દરજીનો જ કામ કરે, લુહાર હોય તો લુહારનું કામ જ કરે, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું જ કામ કરે. અને આ રીતે ધંધા ની જે કંઈ બંધનો હતા એ બંધનો પરિવર્તન કરી શકતો ન હતો. અને ધારો કે ધંધો બદલે માણસ તો એને જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવામાં આવતો હતો. અને જ્યારે જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવામાં આવે તો એની સાથે કોઈ રોટી બેટીનો વ્યવહાર પણ રાખતો ન હતો. બેન બેટી પણ એની સાથે ન આવી શકે, સગાવાલાઓ પણ ન આવી શકે. મેં અમદાવાદની પોળોનો અભ્યાસ કર્યો અને અમારો પીએચડીનો અભ્યાસ અમદાવાદની પોળો ઉપર જ છે. તો જ્ઞાતિનું આ જાતનું જે કંઈ પંચાયતનું જે કંઈ વર્ચસ્વ છે વ્યક્તિના જીવનનું એ પોળોનો પંચોનું વર્ચસ્વ પણ મેં જોયું હતું અને એ રીતે એ કામ કરતું હતું. અને
ફાઇનલી જે છે અંતરલગ્ન એટલે કે જ્ઞાતિનો વ્યક્તિ જ્ઞાતિમાં જ, અને મેં અગાઉ કહ્યું તે પ્રમાણે પેટાજ્ઞાતિ પેટાજ્ઞાતિમાં જ લગ્ન કરે એ જાતના એ રિવાજ હતો. એટલે આ છ મુખ્ય લક્ષણો છે, અને એ છ લક્ષણો પછી હવે એમાં જે પરિવર્તન જે છે એ પરિવર્તનને લગતી વાત આપણે કરી.